हेलो स्टूडेंट्स, आज का टॉपिक पेपर 401 यूनिट नंबर 2 में थी छे। जेना एक टॉपिक आपणे भणी गया छे फ्रॉग नी स्केलेटन सिस्टम ने। हवे एमानो बीजो टॉपिक फ्रॉग नी स्केलेटन सिस्टम मतलब एनु कंकाल तंत्र जे छे एमाना पार्ट्स। तो आजनो टॉपिक छे बोन्स ऑफ फोर लिम्ब। फोर लिम्ब मतलब जे एना अग्र उपांग छे फ्रॉगना, ઢીડકાના જે અગ્ર ઉપાંગ છે એના હાડકા વિશે આજે ભણવાનું છે। મીન્સ કે એના હેન્ડ, પોલિમ મતલબ કે એના અગ્ર હાથ, અગ્ર ઉપાંગ છે એને પોલિમ કહેવામાં આવે છે। તેમાં કયા કયા બોન્સ છે, એના નામ કયા છે, કોની સાથે અટેચ છે, એ વસ્તુ એની અંદર સ્ટડી કરવાની છે। તો ટોપિક છે ફોર લિમ્સ ઓફ ફ્રોગ, ઢીડકાના અગ્ર ઉપાંગ, એનું સ્કેલેટન સિસ્ટમ, એનું કંકાલ તંત્ર। ફોર લિમ્સ જે છે એમાં કયા કયા બોન્સ ઇન્ક્લુડ છે? તો ફોર લિમ્સ છે એ હ્યુમરસ, રેડિયો અલના અને બોન્સ ઓફ હેન્ડ, એ ત્રણ વસ્તુથી ફોર લિમ્સ બને છે। કઈ કઈ? હ્યુમરસ, રેડિયો અલના એન્ડ બોન્સ ઓફ હેન્ડ, આ ત્રણ વસ્તુ કમ્બાઈન થઈ અને ફોર લિમ્સ બને છે। તો સૌથી પહેલું છે હ્યુમરસ, જે અહીંયા તમે ડાયાગ્રામ જોઈ શકો છો, એ અપર બોન છે ફોર લિમ્સનું, જે ફોર લિમ્બની શરૂઆત થાય છે। એમાં શરૂઆતનું જે હાડકું છે, અગ્ર બોન છે, હાડકું છે, એને શું કહેવામાં આવે છે? ન્યુમરસ કહેવામાં આવે છે। એટલે ફોર લિમ્બ્સનો અપર આર્મનો અપર પોર્શન પર જોવા મળે છે। એ કેવું છે તો કે શોર્ટ છે, સ્નાઉટ છે, સિલેન્ડ્રિકલ બોન છે અને સ્લાઇટલી કર્વ્ડ છે। તમે અહીંયા જોઈ શકો છો થોડું એ વળેલું જોવા મળે છે। ઇટ્સ પ્રોક્સિમલ રાઉન્ડેડ એન્ડ ઇઝ નોન એઝ હેડ। એનો પ્રોક્સિમલ મતલબ કે આ જે પોર્શન છે, નજીકનો પોર્શન છે, એ કેવો છે તો કે રાઉન્ડ છે અને એને શું કહેવામાં આવે છે? હેડ કહેવામાં આવે છે। વિચ ઇઝ ફિટ ઇન ટુ ગ્લેનોઇડ કેવિટી ઓફ પેક્ટોરલ ગર્ડલ। આગળ આપણે પેક્ટોરલ ગર્ડલ ભણી ગયા છીએ, સ્કંદ મેખલા ભણી ગયા છીએ, જેમાં ગ્લેનોઇડ કેવિટી હતી, જેની અંદર, કારણ કે આપણને ખબર છે કે સ્કંદ મેખલા એટલે ખભાનું હાડકું, એટલે ખભા સાઈડથી જ આપણા હાથ બહાર આવે છે। સેમ એવી રીતે ફ્રોગમાં પણ એમાં એ જ એવી રીતે જ એના ફોર લિમ્બ્સ બહાર આવે છે। એટલે જે આ હેડનો પોર્શન છે એની જે પેક્ટોરલ ગર્ડલની જે ગ્લેનોઇડ કેવિટી છે એની અંદર એ ફિટ થાય છે અને ત્યાં એની એ મૂવમેન્ટ કરી શકે છે। એટલે અહીંયા તમને એક સમજ પડી ગઈ કે પહેલાં તો ફોર લિમ્બ્સ છે એનું અપર આર્મનું બોન કયું છે તો કે હ્યુમરસ, કેવું છે શોર્ટ છે, સ્નાઉટ છે, સિલેન્ડ્રિકલ અને સ્લાઇટલી કર્વ્ડ છે। પ્રોક્સિમલ પાર્ટ છે જે રાઉન્ડેડ છે, જેને હેડ કહેવામાં આવે છે, જે કોની અંદર ફિટ થયેલો હોય છે તો કે પેક્ટોરલ ગર્ડલની ગ્લેનોઇડ કેવિટીમાં ફિટ થયેલો જોવા મળે છે। એ જે હેડ પોર્શન છે એ શું છે તો કે ઇટ ઇઝ કવર્ડ વિથ કેલ્સિફાઇડ કાર્ટિલેજ, કેલ્શિયમથી કવર્ડ થયેલું એ હેડ પોર્શન જોવા મળે છે। ધ રીડ્સ બિલો ધી હેડ ઇઝ નોન એઝ ડેલ્ટોઇડ રીડ્સ વિચ ટુ વિચ મસલ્સ આર અટેચ। આ જે છે એને શું કહેવામાં આવે છે? ડેલ્ટોઇડ રીડ્સ, કડી કહેવામાં આવે છે ડેલ્ટોઇડ, જે કોની સાથે જોડાયેલી જોવા મળે છે તો કે મસલ, સ્નાયુ સાથે એ જોડાયેલી જોવા મળે છે। આ એનો પ્રોક્સિમલ પાર્ટ હતો, હવે વાત છે ડિસ્ટલ મીન્સ કે દૂરના પાર્ટનો। તો ડિસ્ટલ એન્ડ જે છે એ પણ કેવો છે? રાઉન્ડેડ છે। દૂરનો ભાગ પણ કેવો છે? રાઉન્ડેડ છે, જેને ટ્રોકિયા કહેવામાં આવે છે। એ સિલેન્ડ્રિકલ સ્ટ્રક્ચર જોવા મળે છે, એના નીચેના પોર્શન જે છે એને શું કહેવામાં આવે છે? કોન્ડાઇલર રીડ્સ એને કહેવામાં આવે છે। ટ્રેકિયોલ જે છે એ ક્યાં ફિટ થાય છે તો કે ધ ગ્રુવ્સ ઓફ રેડિયો અલના, આ જે પોર્શન છે એ અહીંયા ફિટ થાય છે। ક્લિયર? આ કોનો પાર્ટ છે? રેડિયોઅલના, જે સેકન્ડ બોન છે ફોર લિમ્બનો। ફર્સ્ટ બોન કયું હતું? હ્યુમરસ, સેકન્ડ બોન રેડિયોઅલના અને થર્ડ છે એ બોન્સ ઓફ હેન્ડ છે। એટલે આ જે પોર્શન છે ટ્રેક્યોલ જે છે એ ક્યાં ફિટ થાય છે તો કે રેડિયોઅલનાની આ ખાંચ જે છે એની અંદર આ સ્ટ્રક્ચર છે ફિટ થાય છે। એટલે અહીંયા એનું જોઈન્ટ જોવા મળે છે, જેમ આનું ગ્લેનોઇડ કેવિટીમાં છે પેક્ટોરલ ગર્ડલની, એવી જ રીતે આ જે છે એ રેડિયોઅલનામાં ગ્રુવની અંદર એ ફિટ થયેલું જોવા મળે છે। સેકન્ડ બોન રેડિયો અલના એ ફોર લિમ્બનું સેકન્ડ બોન છે। એ કેવી રીતે બને છે તો કે ફ્યુઝન ઓફ રેડિયસ અને અલના, આ રેડિયસ છે, આ અલના છે,
આ બંને બોનના ફ્યુઝનથી રેડિયો અલના બને છે, માટે એનું નામ રેડિયો અલના આપવામાં આવ્યું છે. પ્રોક્સિમલ એન્ડ હેઝ કોનકેવિટી ટુ રિસીવ ધ ટ્રેક્યુલ ફ્રોમ હ્યુમરસ. પ્રોક્સિમલ આ જે પોર્શન છે, નજીકનો જે પોર્શન છે એમાં કેવિટી જોવા મળે છે. તો કે કેમ એવી કોનકેવિટી જોવા મળે છે? બીકોઝ એને હ્યુમરસનો જે પાર્ટ છે એમાં ફિટ કરવાનો છે, માટે કેવિટી એમાં જોવા મળે છે. જે એક જોઈન્ટ્સ છે, એલ્બોનું જોઈન્ટ્સ જે આપણે કહીએ ને કોણી, જે કોણીનો પોર્શન છે એની વાત છે. તો કે ત્યાં એ બેનું જોઈન્ટ્સ જોવા મળે છે, જેના લીધે એની મૂવમેન્ટ થઈ શકે છે. ડિસ્ટલ પોર્શન મતલબ કે આ દૂરના પાર્ટની વાત છે. ડિસ્ટલ પોર્શન જે છે કેવો છે? તો કે ફ્લેટ છે. તમે એ જોઈ શકો છો, ફ્લેટ સરફેસ એની જોવા મળે છે. અને એ છે બે પાર્ટમાં ડિવાઈડ થાય, એન્ટિરિયર રેડિયલ પાર્ટ અને પોસ્ટિરિયર અલ્નર પાર્ટ. રેડિયસ અને અલ્ના એમ બે પાર્ટમાં એ ડિવાઈડ થાય છે. એનો ડિસ્ટલ પાર્ટ દૂરનો પાર્ટ છે, બે પાર્ટમાં ડિવાઈડ થશે, રેડિયા અને અલ્ના. અને સાથે સાથે એ જે છે કોની સાથે અટેચ જોવા મળે છે? તો કે કાર્પલ્સ. આ જે સ્ટ્રક્ચર છે એને શું કહેવામાં આવે છે? કાર્પલ્સ કહેવામાં આવે છે, જેની સાથે એ જોડાયેલું જોવા મળે છે. આર્ટિક્યુલેટ્સ વિથ કાર્પલ્સ, જે અહીંયા એને જોઈન્ટ થયેલું છે તે. એટલે અહીંયા કયું બોન કોની સાથે જોઈન થયેલું છે એ પણ જોવાનું. એટલે આનાય બે પાર્ટ છે, રેડિયસ અલના પ્રોક્સિમલમાં છે, ડિસ્ટલમાં છે. અને પ્રોક્સિમલની અંદર કયું બોન ફિટ થાય છે? તો હ્યુમરસનું ટ્રેક્યુઅલ છે એમાં ફિટ થાય છે, જે એલ્બોનું સ્ટ્રક્ચર ફોર્મ કરે છે. નાઉ બોન્સ ઓફ હેન્ડ, આની વાત છે. તેની અંદર શું જોવા મળે? બ્રિસ્ટ, એ જે બ્રિસ્ટ આપણે જે કાંડું કહીએ છીએ, એ જે પોર્શન છે એને શું કહેવામાં આવે છે? કાર્પલ્સ કહેવામાં આવે છે. એ જે કાર્પલ્સ છે એની અંદર કેટલા બોન્સ છે? તો કે 6 બોન્સ જોવા મળે છે. અને દરેક બોન્સ જે છે બે રોમાં ગોઠવાયેલા છે. તમે અહીંયા જુઓ, 1 2 3 1 2 3, મતલબ ટોટલ 6 બોન છે, જે બે રોની અંદર, એક રોમાં 3, બીજી રોમાં 3, એ રીતે ટોટલ 6 બોન ગોઠવાયેલા જોવા મળે છે. અને એ જે રોના બોન છે, ઉપરના બોન છે, એને શું કહેવામાં આવે છે? તો કે અલ્નર, ઇન્ટરમિડિયેટ અને રેડિયલ. અહીંયા તમે જોઈ શકો આ જે પાર્ટ છે એને શું કીધું? અલ્નર, વચ્ચેનો છે એને ઇન્ટરમિડિયેટ, અને થર્ડ જે છે એને રેડિયલ કહેવામાં આવે છે. સેમ એવી જ રીતે જે નીચેના બોન છે એના પણ નામ અલગ છે. આને શું કહેવામાં આવે છે? કેપિથેલોહિમક. સેકન્ડ જે છે એને શું કહેવામાં આવે છે? ટ્રેપેઝોઇડ. અને થર્ડ જે છે એને શું કહેવામાં આવે છે? ટ્રેપેઝિયમ એને કહેવામાં આવે છે. એટલે ટોટલ 6 બોન જે છે રીડ્સ મતલબ કાંડું બનાવે છે, એમાં 3 રોની અંદર ગોઠવાયેલા છે. ત્રણેયના નામ બસ ઉપરના 3ના અને નીચેના 3ના નામ પણ અલગ અલગ છે. અને આ જે બોન્સ છે શું બનાવે છે? તો કે મેટા કાર્પલ્સનું સ્ટ્રક્ચર એ ફોર્મ કરે છે, જે મેટા કાર્પલ્સ સાથે અટેચ થયેલા છે. જેમ હ્યુમરસ છે અહીંયા અટેચ થયેલું છે રેડિયોઅલના સાથે, અને રેડિયોઅલના છે એ મેટા કાર્પસ સાથે અટેચ થયેલું જોવા મળે છે. નાવ હેન્ડ્સ જે છે એમાં શું હોય છે? તો કે ફિંગર જોવા મળે છે. 5 સેન્ડર સ્ટ્રક્ચર છે જેને મેટા કાર્પલ્સનું, જેમાં જેનું સ્ટ્રક્ચર ફોર્મ કરે છે, ફિંગર્સનું સ્ટ્રક્ચર ફોર્મ કરે છે. મેટા કાર્પલ્સ જે છે એમાં થંબની અંદર ફેલેન્જીસ, આ જે સ્ટ્રક્ચર છે એને શું કહેવામાં આવે છે? ફેલેન્જીસ કહેવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો આ જે છે એને શું કહેવામાં આવે છે? ફેલેન્જીસ, જે આપણે ટીરવા કહીએ છીએ એ. અને થંબની અંદર જે છે ફેલેન્જીસ એબસન્ટ છે. જ્યારે બીજા પાર્ટ છે મતલબ સેકન્ડ જે છે ડિજિટ, એમાં 2 ફેલેન્જીસ જોવા મળે છે. થર્ડ અને ફોર્થ ડિજિટ છે એની અંદર 3 ફેલેન્જીસ જોવા મળે છે. તમે અહીંયા જોઈ શકો 1 2 3 1 2 3. જ્યારે ફર્સ્ટની અંદર કેટલી હોય છે? 1 એન્ડ 2. સેકન્ડની અંદર 2 ડિજિટ છે. થર્ડ અને ફોર્થની અંદર 3 ડિજિટ જોવા મળે છે, જે બોનનું સ્ટ્રક્ચર ફોર્મ કરે છે. એટલે આખું જે છે હેન્ડનું સ્ટ્રક્ચર અહીંયા ફોર્મ થયું. એટલે આ જે છે શું છે? એનું 4 લિમ્બનું સ્ટ્રક્ચર છે, જે તમે અહીંયા જોઈ શકો છો. એટલે અહીંયા આપણે એક ટોપિક પૂરો કર્યો, 4 લિમ્સ બોન ઓફ ફ્રોગ, ફ્રોગના 4 લિમ્સ, જેમાં હ્યુમરસ, રેડિયો અલ્ના અને બોન્સ ઓફ હેન્ડ છે. કયા બોન કોની સાથે અટેચ છે એ તમારે આની અંદર લખવાનું, ને એના નામ કયા છે. ઓકે, તો અહીંયા આપણે એક સ્મોલ ટોપિક કમ્પ્લીટ કર્યો છે, 4 લિમ્સ બોન્સ ઓફ ફ્રોગ.